તેમજ ગરીબોના બેલી બનીને પોતાનું દવાખાનું હોવાથી ગરીબોની સેવા સાથે સંકળાયેલા છે અને તેઓ પ્રથમ જીઆરડીમાં સભ્ય તરીકે નિમણૂક પામ્યા હતા ત્યારબાદ ધીમે ધીમે પોતાની સારી કામગીરીને લીધે હાલમાં ગાંધીનગર જિલ્લાના માનદ અધિકારી તરીકે આખા જિલ્લામાં સારી નામના પ્રાપ્ત કરી છે તેમના અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લાના બહિયલ માણસા કોલોર અને દશેલા ખાતે જીઆરડી યુવાનોના તાલીમ કેમ્પ યોજાયા તેમાં પોતે અધ્યક્ષ સ્થાને રહીને ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી હતી અને આ ત્રણેય કેમ્પ યોજાયા તેમાં આજે ગાંધીનગર જિલ્લાના દસેલા ગામે જીઆઈડી યુવાનોના સાત દિવસનો કેમ્પ પૂર્ણ થતા તેની પૂર્ણાહુતિના દિવસે આજે આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આ પ્રસંગને દીપાયમાન બનાવવા માટે આજે જિલ્લાના જીઆરડીના અધિકારીઓ ડૉક્ટર નિખિલભાઈ શાહ જિલ્લાના માનદ અધિકારી મહેન્દ્રભાઈ વાઘેલા જિલ્લા માનદ અધિકારી જયંતિભાઈ ચૌધરી વિષ્ણુભાઈ પરમાર જેવા અધિકારીઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને આજના અતિથિ વિશેષ તરીકે દશેરાના કારુશી ઠાકોર નાથુભાઈ ચૌધરી ભાજપના અગ્રણી આગેવાન પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ આરબી વાઘેલા પૂર્વ ભાજપ મંત્રી જસુભાઈ પરમાર સરપંચ તખતસિંહ પૂર્વ પીઆઈ એનજીઆરડીના તાલુકાના અધિકારીઓ તેમજ જીઆરડી યુવાનો મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને આજના કાર્યક્રમમાં પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને આવેલા તમામ મહેમાનોને ફૂલછડી અને સાલ ઉડાડી સ્વાગત કરવામાં આવ્યું હતું આવેલા મહેમાનો દ્વારા અને અધિકારીઓ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપીને જણાવ્યું હતું કે જીઆરડી યુવાનોએ પોતાની સારી કામગીરી કરીને પોતાની આગવી ઓળખ ઊભી કરવી જોઈએ અને આજના કેમ્પમાં તેમને કરેલી કામગીરીની પણ સરાહના કરવામાં આવી હતી અને આજના પ્રસંગે જિલ્લાનો છેલ્લો તાલીમ કેમ્પ પૂર્ણ થતાં જિલ્લાના જીઆરડીના અધિકારીઓની ખૂબ જ સારી કામગીરીને જાહેરમાં બિરદાવવામાં આવી હતી ડૉક્ટર નિખિલભાઈ શાહની ઘણા વર્ષોથી સેવા આપતા હતા તેમની કામગીરીને પણ બિરદાવવામાં આવી હતી અને આજના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જીઆરડી યુવાનો યુવતીઓ અને ગામના આગેવાનો મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા ગાંધીનગર જિલ્લામાં કલોલ માણસા દેગામ અને ગાંધીનગરમાં જેટલા જીઆરડી યુવાનોના તાલીમ કેમ્પ યોજાયા તેમાં નવા ભરતી થયેલા યુવાનો યુવતીઓ અને જૂના જીઆરડી યુવાનોમાં ભારે ખુશીનો માહોલ છવાયો હતો ગાંધીનગર જિલ્લાના મહાનદ અધિકારી નિખિલભાઈને જિલ્લામાંથી હજુ કાયદેસરનું નિવૃત્તિ લેટર આપવામાં આવ્યો નથી તેથી તે પોતાની કામગીરી પ્રશંસનીય રીતે કરશે અગરસિંહ ચૌહાણ ટીવી દેગામ